મૂર્તિનું સુખ જોતું હોય એના માટે સવારમાં ટીવી, ન્યૂઝપેપર કે બીજા કોઈ સામયિકો કે સવારમાં કોઈ દ્રષ્ટિને બહાર દ્રષ્ટિ બહાર વૃત્તિમાં ન લઈ જાઓ. અંતર્મુખી થઈને જીવો. ખાસ સવારના 2 કલાક કાઢો. સવારમાં ઉઠો ત્યારથી મુક્ત નક્કી કરો. પહેલું તો સૂર્યવંશી નહીં છવાય, નહીં રહેવાય. જેણે મહાપ્રભુનું સુખ જોતું હશે એને સૂર્યવંશી રહે નહીં ચાલે. સૂર્યવંશી એટલે સમજો છો ને, મોડા મોડા ઉઠવું સૂર્ય ઉગ્યા પછી, એ બધા સૂર્યવંશીઓ કહેવાય. ખટકાપૂર્વક થોડા વહેલા ઉઠો, દેહ રખા ન થા, મોડા સૂવું અને મોડા ઉઠવું એ ભગવાનના ભક્તનું લક્ષણ નથી. વહેલા સૂવો, આપણું ટાઈમ ટેબલ એ રીતે પદ્ધતિસરનું કરો. રાત્રે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી જાગવું સેવા છે, કામ છે, સેવા છે. અમે લોકો એવું કહીએ, સેવા છે, તમે કહો કામ છે. આપણી સેવા ને આપણા કામ ક્યારેય ઓછા થવાના નથી. બધી સેવા કરવાની છે, પરંતુ મૂર્તિમાં રહીને મૂર્તિના સુખ લેવાની સેવા એને પ્રાધાન્ય આપવાનું છે. આ મુક્તોની સેવા છે. ક્યાં સુધી આપણે અવરભાવમાં જીવ્યા કરીશું, ક્યાં સુધી રાજ્યા કરીશું અને ઉથલ પાથલમાં આપણે રાજ્યા રહીશું ક્યાં સુધી? તેજીને મંદી, તેજીને મંદી. શિબિર ભરીએ 2-3 દિવસ, એક તેજી આવી જાય, પાછા 2-5 દાડામાં મંદીમાં ચાલ્યા જઈએ. ક્યાં સુધી આવું ચાલ્યા કરશે? ધક્કા ગાડી જોડે શું આશા રાખવાની? આ ધક્કા ગાડી કહેવાય. ક્યાં સુધી જીવીશું આપણે? 3-5% વ્યાજ લઈને ક્યાં સુધી, વ્યાજે પૈસા લઈને ક્યાં સુધી ધંધો ચાલશે? મહારાજને મોટાના સહારે ક્યાં સુધી જીવીશું? એમની રોકટોકના સહારે ક્યાં સુધી જીવીશું? આપણે મૂડીવાળા થાઓ, પોતાની મૂડી ઉત્પન્ન કરો, ક્રિએટ કરો. આપણી પોતાની મૂડી કેમ ભેગી થાય? કઈ મૂડી? અહીં પૈસા રૂપી મૂડીની વાત નથી કરતા હો, અધ્યાત્મ મૂડી. મહારાજની મૂર્તિ આપણી મૂડી છે, એ આપણી મિલકત છે, એ આપણી સંપત્તિ છે. ભક્તો, મૂડીવાળા થાવ અને એને માટે મહારાજે જે કહ્યું કે અમારે સર્વે સંતોને મુક્તાનંદ સ્વામી, ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી જેવા કરવા છે, એટલે મૂડીવાળા કરવા છે. આ મૂડીવાળા સંતો હતા. મૂડીવાળા નહીં હો, મૂડીવાળા. દાદા ખાચર અને પર્વતભાઈ મૂડીવાળા હતા. એવા કરવા છે. આપણે બાપાના છીએ, બાપાનો આગ્રહ જોવો, બાપાની વાતો વાંચો. જેને પાને પાને, શબ્દે શબ્દે મૂર્તિ 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 સિવાય બીજું કંઈ ન મળે અને આપણે મૂર્તિ જ ન મળે, તો આપણે શાના બાપાના? કેવી રીતે બાપાના? આપણા જીવનમાં મૂર્તિ જ ન મળે અને છતાં આપણે કહેવાનું કે બાપાની વાતોમાં તો મૂર્તિ 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 જ છે. વચનામૃતમાં રહસ્યાર્થમાં મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ જ છે. આપણા જીવનમાં મૂર્તિ છે? આપણા જીવનમાં મૂર્તિ 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 કરી દો, મૂર્તિ આકારે જીવન કરી દો, તો બાપાના, તો મૂડીવાળા. ઉક્તો તો બાપાને કહેવાને માટે, આપણે કેવડાવવાને માટે લાયક છીએ, તો ગૌરવથી કહી શકીશું. આપણા જોગમાં આવે, આપણા સંબંધમાં આવે અને જો મૂર્તિવાળો ન થાય, તો આપણે શાના બાપાના? કઈ રીતે બાપાના? બાપાની વાતોનું કીર્તન તો જુઓ, એની પહેલી લીટી તો જુઓ.
મૂર્તિમાં રસ બસ બનવાને કે મૂર્તિમાં રસ બસ બનવાને કે વાંચો બાપા શ્રીની વાતો. રસ બસ કરી દે એ વાતો, રસ બસ થયા છીએ આપણે. અને એમાં જો મૂર્તિમાં જેને રહબ થવું હશે, ઓતપ્રોત થવું હશે, એને બીજે બધેથી રહબ મટવો પડશે. મુક્તો આ નિર્વિવાદ વાત છે. સેંથો ને ટાલ બે નહીં ચાલે, નહીં ચાલે. કીડી ચોખા લઈ ચલી બીચ મેં મિલી દાલ, દોનો બાતો નહીં બને, કાં સેંથો અને કાં ટાલ બે નહીં બને. કાં તો કીડી ચોખાનો દાણો લઈને ચાલી શકે ને કાં તો મગની ડાળ કે જે ડાળનો દાણો હોય એ લઈ શકે, બે નહીં લઈ શકે. મુક્તો સિલેક્ટ કરો, વોટ વી હેવ ટુ સિલેક્ટ, નક્કી કરો, પહેલાં ડિસાઈડ કરો કે વોટ વી હેવ ટુ સિલેક્ટ. આપણે બેમાંથી શું જોઈએ છીએ, માયા જોઈએ છે કે મહારાજ જોઈએ છીએ, બેમાંથી એક નક્કી કરો. માયા જોઈએ છે કે મહારાજ જોઈએ છીએ? દાખલો શેના માટે છે? અહીંથી ઉઠ્યા પછીનો? અહીં તો તમને કઈ મળે, અહીં તો એ માયાનો કોઈ પ્રવાદ નથી, એની કોઈ તાકાત નથી. આ દરવાજામાં બેહી શકે મુક્તો, પણ તમારા ઘરના દરવાજામાં, તમારા આ બધાય દરવાજામાંથી માયા બેહી જાય છે, એનું શું? કારણ કે મૂર્તિ નથી મુક્તો, મૂર્તિ નથી એટલે આંખથી માયા બેહી જાય છે, કાનથી બેહી જાય છે, મોંથી પહી જાય છે, વસ્તુમાંથી પહી જાય છે, પદાર્થમાં પહી જાય છે, સ્પર્શથી પહી જાય છે, કારણ કે મૂર્તિ નથી. આ મૂર્તિની આંખ કરી દો, આ મૂર્તિનો કાન કરી દો, આ મૂર્તિનું મુખ કરી દો, આ મૂર્તિનો હસ્ત કરી દો, આ મૂર્તિના ચરણ કરી દો, મૂર્તિ કરી દો, માયાની તાકાત છે પ્રવેશ કરી શકે મુક્તો? મૂર્તિ કરી દો એટલે સમજ્યા, આંખ મૂર્તિની કરી દો, કાન મૂર્તિનું કરી દો, આ મુખ મૂર્તિનું કરી દો એટલે સમજ્યા. શું કહો જોઈ, મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે. આ લટકે ચાલો, માત્ર ધ્યાન પૂરતા નહીં, બોલો આ લટકે, ચાલો આ લટકે. જો તમને પણ પોતાને ટાઢું ટાઢું થશે અને તમારી જોડે જેટલા બેસે ને એને ટાઢું ટાઢું થઈ જશે મુક્તો, જુઓ તો ખરા. તમને ટાઢું થાય છે? તમને બધાને ટાઢું થાય છે? આ વાત સાંભળતા ટાઢું થાય છે? કારણ કે મૂર્તિમાંથી વાત નીકળે છે એટલે ટાઢું થાય. એ મૂર્તિ છે ને એટલે ટાઢું થાય. તમારી વાતથી ટાઢું થશે, તમે મટી જશો ને તો. સમજાય છે દયાળુ? વિશ્વાસ આવે છે? આંખ તમારી ન રાખો, દેહની આંખથી દેહ જ દેખાશે બધા. દેહની આંખ હોય ને એ આંખથી બધા દેહ જ દેખાશે, બધા તો દેખાશે. જે દેહ નથી, જેને વિશે દેહનો ભાવ ત્રિકાળમાં નથી, એ દેહ દેખાશે. સમજ્યા? એટલે શું, આય દેહ દેખાશે અને આય દેહ દેખાશે. દેહની આંખ છે ને એટલે એ દેહ જ દેખાય છે ને, અત્યાર સુધી આ જ ઊંધું માર્યું છે આપણે. નથી હકણા હલાયું અને નથી પ્રગતિ, એનું કારણ શું છે? એક ડગલું હજુ આગળ નથી. 25-25 વર્ષથી સત્સંગમાં આવ્યા, અન્વય વ્યતિરેકની ખબર નથી, ખબર પડી ગઈ. પૂજા નતા કરતા, પૂજા કરતા થયા. બિલ્લો નતા લગાવતા, પણ બિલ્લો લગાવતા થયા. પણ 15-20 વર્ષ પહેલા જેવી સ્ત્રીમાં આશક્તિ હતી એવી ને એવી બળી છે, એનું શું? જે 15-20-25 વર્ષ પહેલા હવા રશિયા હતા, હારું હારું ખાવાનું ભાવતું હતું બહુ, હજુ એવું ને એવું ભાવે છે, એનું શું? હજુ અંદર વાસના ટપક ટપક ટપકે છે, એનું શું? શું બદલ્યું આપણે? શું બદલ્યું? શું બદલાણું?
કપાળ બદલાણું, બુદ્ધિ થોડીક, બુદ્ધિમાં પેલી વાત નહોતી, પેલી વાત આવી, મહારાજ સર્વોપરી છે એમ આપણે તાડુકા ફરતા થયા, શું બદલાણું? અને નથી બદલાતું એનું કારણ શું છે? મધ્યનો 49 ગઢડા, મધ્યનો 49 પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને બીજા છે માઈક આકાર, તેને વિશે ઘણો ફેર છે. સમજો, પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માઈક આકાર, તેને વિશે તો ઘણો ફેર છે. પણ માઈક આકારના જોનારા અને માઈક આકારના ચિંતન કરનારા છે તે શું ફળ મળી ગયું, અને શું ફળ આપ્યું? તે અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે. શું છે આનો અર્થ? 4 અર્થ રહેલા છે આમાં, સાંભળજો બરાબર. એ અતિશય અજ્ઞાની છે ને મૂર્ખ છે. પ્રથમના 20માં કીધું એવું જ છે. અહીંયા અતિશય અજ્ઞાની છે ને મૂર્ખ છે. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માઈક આકાર, તેને વિશે ઘણો ફેર છે, ઘણો ફેર છે. શું થાય આનો અર્થ? પહેલો છે, મનુષ્ય રૂપે મહારાજ મનુષ્યોને દેખાતા હતા એ ભાવ ટળાવવા માટે મહારાજ પોતે એમ બોલ્યા છે કે તમે અમને મનુષ્ય જેવા સમજશો, માઈક આકાર એટલે મનુષ્યોના જે આકાર છે એવા જ જો અમને સમજશો તો તમારી આ દશા થશે. કઈ દશા થશે? તમે અજ્ઞાનીને મૂર્ખમાં લેખાઈ જશો અને નરક 84 તમારી જશે નહીં, એટલે જન્મ મરણ તમારા ટળશે નહીં, ત્યાં સુધી તમારી વાસનાઓ ટળશે નહીં. આ એક મહારાજનો અર્થ હતો કહેવાનો. હવે હવાલો બદલી નાખો. બાપજીના શબ્દોમાં કહીએ તો આ મનુષ્યોને મનુષ્ય જેવા એ વખતે દેખાતા હતા, અત્યારે આપણને પ્રતિમા જેવા ભાસે છે. એ બીજા માઈક આકાર જેવા નથી, એટલે કે બીજા સ્ટેચ્યુ જેવા સ્ટેચ્યુ નથી, બીજા ફોટા જેવો આ ફોટો નથી, માણસ જેવા નથી, પ્રતિમા જેવા નથી. આ સાક્ષાત મહારાજ છે, દિવ્ય છે, તેજોમય છે, અને જે તેજમાં છે એ જ આ મહારાજ છે. તેજોમય જ છે, એ તેજના સમૂહમાં જ મહારાજ બિરાજે છે. અક્ષરધામે આમાં જ છે, અનંત મુક્તો આમાં છે. મહારાજનો પ્રત્યક્ષપણે નિશ્ચય કરો, આને બીજા જેવા ન સમજશો. આ મહારાજને કહેવાનો બીજો અર્થ હતો, સાંભળજો. ત્રીજી વાત, 5 અર્થમાં દેખાય છે. મહારાજે 5 અર્થ આપ્યા છે. ત્રીજો અર્થ, પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ મોટા પુરુષ ભગવાન નથી, પરંતુ પુરુષોત્તમ રૂપ થઈને વર્તે છે. એ પુરુષોત્તમ જેવા પુરુષોત્તમ રૂપ છે, એને બીજા જેવા ન સમજશો. સમજ્યા? એને બીજા જેવા ન સમજશો. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ, પ્રત્યક્ષ જે તેજનો સમૂહ છે, તેજના સમૂહમાં બિરાજે છે, એ જ મહારાજ વિષાંતર ભાવે મને દર્શન આપી રહ્યા છે. એ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માઈક આકાર, એને વિશે ઘણો ફેર છે. એ બીજા સાધુ જેવા નથી, મનુષ્ય જેવા નથી, એ દિવ્ય છે, તેજોમય છે, એવો સમજો. નહીંતર તમે અતિશય મૂર્ખ છો અને અજ્ઞાની છો. તમારા જન્મ મરણ નહીં ટળે, જ્યાં સુધી એમાં મનુષ્ય ભાવ પરટશો જન્મ મરણ નહીં ટળે. ચોથો અર્થ, પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માઈક આકાર, મહારાજે પ્રત્યક્ષ તેજના સમૂહમાં બિરાજે છે, જે સિંહાસનમાં બિરાજે છે, એ જ મહારાજે મારા ચૈતન્યને મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં રાખ્યો છે. ક્યાં છે મહારાજ? આ રહ્યા મહારાજ. ક્યાં છે પ્રત્યક્ષ મૂર્તિ? આ રહી મૂર્તિ. એ પ્રત્યક્ષ મૂર્તિ સમજો, એને મનુષ્ય જેવા ન સમજો, દેહધારી ન સમજો. જો દેહધારી સમજશો, બીજા માઈક આકાર જેવો પોતાને વિશે પણ ભાવ પરટશો કે હું તો માણસ છું, અરર હું તો ફલાણો છું, હું પટેલ છું, માઈક આકાર પલટ્યો કહેવાય, એવો જો માઈક આકારે પરટશો તો તમારી જન્મ 84 જન્મ મરણ નહીં ટળે, ત્યાં સુધી વાસના નહીં ટળે, નહીં ટળે, નહીં ટળે, મુક્તો. અને 5મો અર્થ, આ સર્વે મહારાજના અનાદિ મુક્તો છે. આ સર્વે સંતો હરિભક્તો, એ બધાએને મહાપ્રભુએ આ જ મૂર્તિમાં રાખ્યા છે, મૂર્તિ રૂપ કર્યા છે. આ બધા પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપો છે. એને વિશે માઈક આકાર ન પરટશો, એને વિશે માઈક આકાર ન પરટશો. એને વિશે બીજા મનુષ્ય જેવા આ બધાને ન સમજશો. એ બધાએ મહારાજના સ્વરૂપો છે.
નહીંતર તમારા જન્મ મરણ નહીં ટળે, વાસના નહીં ટળે. અને આ સુધી નથી ટળી એનું કારણ આ છે. ડખો અહીં છે દયાળુ, ડખો અહીં છે. જ્ઞાન તો છે પણ અનુભવ જ્ઞાન સુધી હજુ આપણે પહોંચી નથી શકતા, એનું કારણ અહીં છે. ખાળમાં પાણી ભરાનું છે ને આગળ જતું નથી, એનું કારણ અહીં છે, આ છે. સમજાય છે મુક્તો? મહાપ્રભુ એટલે કહે છે દેહાધ્યાસ ટાળો, આ દેહાધ્યાસ છે. અને અહીં દેહાધ્યાસ છે એટલે આપણને દેહની દૃષ્ટિ છે ને, મુદ્દા ઉપર જઈએ, આપણને આંખની દેહની દૃષ્ટિએ કરીને જોવે. પ્રથમનું 51મું મહારાજ અહીં જ લઈ જાય છે, કરતા કરતા વાતને. મહારાજે વાતને પૃથ્વીથી શરૂઆત કરી, મહારાજે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જુએ તો એને પૃથ્વી સિવાય બીજું કાંઈ રહેતું નથી. એટલે કે પૃથ્વી દેખાય ને, પૃથ્વી ઉપર જે છે જ બધું દેખાયા કરે. એ બહુ સરસ બિલ્ડિંગ છે હો, આ પૃથ્વીની દ્રષ્ટિ છે. જેને પૃથ્વીની દ્રષ્ટિમાં હજુ તું રખડે છે મુઆ, હજુ ક્યાં અક્ષર થકી પર અક્ષરાતીતની દ્રષ્ટિ થઈ છે, હજુ પૃથ્વી ઉપરના પદાર્થો અને પૃથ્વી ઉપરની વ્યક્તિઓ સારી લાગે છે અને એ દેખાય છે, એ ગમે છે, ત્યાં સુધી હજુ પૃથ્વીની દ્રષ્ટિ છે. સમજાય છે? આ અર્થ તો આપણે જાણીએ છીએ બધા, પણ તકલીફ છે કે હજુ એમાં અર્થને, અર્થનો અનર્થ જ કર્યો છે આપણે, અર્થનો અનર્થ કર્યો છે, અર્થ જાણીને અનર્થ કર્યો છે. હજુ પૃથ્વીનું દેખાય છે ને, રહે છે ને, પૃથ્વીનું ગમે છે, એનું કારણ દ્રષ્ટિ પૃથ્વીની છે. પૃથ્વીની દ્રષ્ટિ એટલે શું? પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી સિવાય બીજું કાંઈ રહેતું જ નથી, અને એ જ ગમે. ઓહો, શું બિલ્ડિંગો છે ને, શું મકાન છે ને, શું માણા છે ને, શું અમેરિકા છે ને, શું ભારત છે, એટલે આ તો બધી પૃથ્વીની વસ્તુ છે. એ તને ગમે છે, તારી દ્રષ્ટિ જ હજુ પૃથ્વીની છે. તળિયે બેઠા છીએ હો, બેહાડ્યા છે છે ટોપમાં, પણ મુઆ છીએ હજુ તળિયામાં. પછી મહારાજે એક એક સ્ટેપ આગળ લીધું, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ કરીને મહારાજે પંચભૂત દીધું. પછી અહંકારની દૃષ્ટિને, મહત્ત્વની દૃષ્ટિને, એથી પ્રકૃતિની દ્રષ્ટિએ કરીને જુએ ત્યારે એને પ્રકૃતિ સિવાય બીજું કાંઈ રહેતું નથી. આનો અર્થ શું સમજશું? પ્રકૃતિની દ્રષ્ટિએ જોયું એટલે શું? કેવી રીતે ખબર પડે કે મારી દ્રષ્ટિ પ્રકૃતિની છે કે અક્ષર થકી પર અક્ષરાતીતની છે? હજુ બધે માયા જ દેખાય, દેહધારી જ દેખાય, બધા પોતાને વિશે ને બીજાને વિશે દેહ ભાવ જ દેખાય, એ બધી પ્રકૃતિની દ્રષ્ટિ છે દયાળુ. આ જરા થર્મોમીટર મૂકતા જઈએ છો, આપણું થર્મોમીટર જોડે મૂકવાનું. પ્રકૃતિની દ્રષ્ટિએ કરીને જોયે તો એને પ્રકૃતિ સિવાય બીજું કાંઈ રહેતું નથી. પ્રકૃતિની દ્રષ્ટિએ એટલે બધે દેહ ભાવ જ દેખાય, બધે દેહધારી જ દેખાય. દેહ દ્રષ્ટિ એટલે જ પ્રકૃતિની દ્રષ્ટિ. મુક્તો, એ જ દ્રષ્ટિએ આપણે જોયા કરીએ છીએ પોતાને ને બીજાને બધાને. મહારાજ નહીં તે ને એના મુક્તો નહીં તે. એથી પરની વાત કરી, ત્યાં બ્રહ્મનો દરજ્જો ઉડાડી દીધો છે, પણ પછી શબ્દ વાપર્યો અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જુએ તો પુરુષોત્તમ વિના બીજો કાંઈ રહેતું નથી. મુક્તો, આ કેવી રીતે જોવાય? હમણાં કીધું એ 49મું કીધું ને, એ બસ આ દ્રષ્ટિ તમારી ન રાખશો, દેહની ન રાખશો, નહીંતર સામે બધા દેહ જ દેખાશે, અને દેહ દેખાશે તો સ્ત્રી જ રહેશે, સ્ત્રી દેખાશે, કારણ કે દેહ સ્ત્રીનો છે એમ દેખાશે, હું પુરુષ છું એમ તમને તરત દેખાશે. અને જ્યાં સુધી હજુ સ્ત્રી અને પુરુષના ભાવ રહે છે ત્યાં સુધી અંદરની મલિન વાસનાઓ નહીં ટળે, નહીં ટળે, નહીં ટળે. મુક્તો, હજુ જ્યાં સુધી પોતાને દેહ મનાય છે ત્યાં સુધી દેહને તો સ્ત્રી જ જોઈએ, દેહને તો સારું ખાવાનું જ જોઈએ, દેહને તો રૂપ જ ગમે, દેહને તો જુદા જુદા રંગ જ ગમે. મૂર્તિ તો એક મુક્તને ગમે ભાઈ, મૂર્તિ તો મુક્તને ગમે, બીજા કોઈને ન ગમે મૂર્તિ. અહીંયા મૂર્તિની વાત થાય ને, ઘણા નહીં ગમતી હોય, કારણ કે મુક્ત નથી થયા હજુ, એટલે ના ગમે. એ હજુ દેહધારી છે ને, એને દેહની વાતો ગમે, પરચા ગમે, ચમત્કાર ગમે, એને રૂપ ગમે, રંગ ગમે, ખાવું ગમે, પીવું ગમે, એને સમૈયા ગમે, ઉત્સવ ગમે, એને બહારનું બધું બાહ્યાચાર બહુ ગમે. બહિર્મુખી છે ને, બહિર્મુખી એટલે દેહધારી, દેહની દ્રષ્ટિવાળો એટલે બહિર્મુખી જીવનવાળો.
તો એને એ જ ગમે, એને ધ્યાન કરવું ન ગમે, પાટો નથી ગોઠતો, મૂર્તિ સામો અડધો કલાક ત્રાટક નથી કરી શકતા, મૂર્તિનું ધ્યાન નથી કરી શકતા, મૂર્તિને ધારવા વિચારવાનો મય અંદર મહારાજને રૂપ થવાનો વિચાર હજુ નથી ઉદ્ભવતો, સ્નેહ નથી જાગતો, હાથમાં માળા લઈને મૂર્તિમાં આંખ બંધ કરીને જોડાવાના વિચાર નથી આવતા, હજુ અડધો કલાક ખૂણો ગોતવાનું મન નથી થતું, સવારમાં બે કલાકનો સમય હજુ મહારાજ માટે નથી ફળવાતો, હજુ આપણને મૌન ગ્રહણ કરવું એવી ઈચ્છાઓ નથી થતી, કોઈની જોડે નથી બોલવું મારે એવો સંકલ્પ નથી ઉઠતો, એકાંત નથી ગમતું, એ બધાનું કારણ એક જ છે, એક જ છે મુક્તો, આપણે ડોળિયા થઈ ગયા છીએ. કેવા થઈ ગયા છીએ? ડોળિયા, ડોળી ગયા છીએ. અને દેહધારી ડોળિયો જ હોય, દેહધારી હોય ને ડોળિયો જ હોય, આપણને બધું બહુ ગમે, બીજું બધું ગમે છે, હમણાં કીધું ને એટલું જ નથી ગમતું, કેવી દશા! એટલે ભગવાનના ભક્તને ભગવાન ન ગમે, ભગવાનના ભક્તને ભક્તિ ન ગમે, ભગવાનના ભક્તને ભગવાનમાં હેત ન થાય, અને તોય તે આપણો સિમ્બોલ ટ્રેડમાર્ક, હું ભગવાનનો ભગત, ભગત નહીં અનાદિ મુક્ત છું, તોય પાછો ટ્રેડમાર્ક, અનાદિને એક મૂર્તિ જીવન હે, અનાદિને એક મૂર્તિ જીવન છે, એને એક મૂર્તિ જીવન છે મુક્તો, એનું નામ અનાદિ, અનાદિનું જીવન એક જ મૂર્તિ હોય, પૈસો ન હોય, સ્ત્રી ન હોય, અને એ રહે છે એનું કારણ, હજુ આપણે દેહ છે ત્યાં સુધી એ બધું જોડાયેલું રહેશે મુક્તો, પેલી સમળી માંસનો લોચો લઈને જતી હોય અને વાહે બીજી પચ્ચા હો સમળીઓ જોજો, પેલો લોચાને જોઈ અને એને ચાંચો મારતી હોય, આવું જોયું છે? અરે એવું ના જોયું હોય તો કંઈ નહીં, કૂતરું જોયું હશે તમે કોક દો, કૂતરું રોટલો લઈને જતું હોય તો વાહે બીજા બે ચાર કૂતરા લોહી પીતા હોય એનું, કહો આવું જોયું છે? એવું ના જોયું હોય તો કંઈ નહીં, કોક દો ચકલીને જોઈ છે, કાબરને જોઈ છે, અહીંયા અરે ઉંદૈડાને જોયો છે, ખિસકોલીને જોઈ છે, માણાને ભાળ્યો છે, ચલો બધાને કોઈ ના જોયા હોય તો, હું તો આ બધું તમે જોયું છે, જે જોવાનું છે ને એ જ નથી જોયું, આ બધું જોયું, જોયું છે, જોયું છે, ખાલી ખાલી પૂછું છું, બાકી ખબર છે કે આ બધું જોયું છે તમે, પણ જે સમળી જો એ લોચો મૂકી દે, એ કૂતરું જો એક રોટલો મૂકી દે તો બધા ક્યાં ચોટે, પછી એની વાંહે જાય, એને નિરાંત થઈ જાય, થઈ જાય કે ના થઈ જાય પેલા, આ બધું વળગણ જે છે, સ્ત્રી નડે છે, સ્ત્રીને પુરુષ નડે છે, રોટલા નડે છે, સારા પદાર્થ નડે છે, સારું રૂપ નડે છે, સારું ખાવાનું નડે છે, આ બધાનું કારણ એક જ છે, આ માંસનો લોચો, જોયો છે માંસનો લોચો, આ હાડ માંસનો લોચો, એને લઈને બધા એને આશરેલા છે અને એને ચોટ્યા છે, શત્રુ માત્ર, દોષ માત્ર, એ દેહ ભાવને વળગેલા છે, એને છોડી દો, હું દેહ નથી, બસ મૂર્તિ મૂકી દો, એટલે ઓટોમેટિક ઓલ્યા, કારણ કે એને ખોરાક એ મળવાનો નથી, કામને ત્યાં ખોરાક મળવાનો નથી, એનો તાપ જીરવી શકવાનો નથી, ક્રોધ માન દેહાભિમાન અહંકાર અહમ મમત્વ, એ કોઈ એનો તાપ, મૂર્તિનો તાપ કોઈ જીરવી શકે એવું નથી, સમજ્યા? એટલે એકે રહેવાના નથી, બળીને ખાક થઈ જશે મુક્તો, ઓટોમેટિક નીકળી જશે, જુદા જુદા પ્રયત્ન ક્યાં કરવા, મૂર્તિ મૂર્તિ મૂર્તિ, મારો મહારાજ મહારાજ, મારો મહારાજ, બસ ક્યાં છે મહારાજ, સિંહાસનમાં મંદિરમાં નહીં છે, એની પૂજા કરો, એની બરાબર એ ઉપાસ્ય સ્વરૂપ એ જ છે, સેવ્ય સ્વરૂપ એ જ છે, એનો અર્થ એવો નથી કે પૂજા નહીં કરવાની, એનો અર્થ એવો નથી કે થાળ નહીં કરવાનો, અવરભાવમાં એ જ સ્વરૂપ સુખ આપવા માટે પધરાયેલું છે, એનું જ સુખ લેવાનું છે, પણ સાથે સાથે અવરભાવની સાથે સાથે પરભાવનો ખ્યાલ કરો, પોતા પૂરતો, મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં જ રાખ્યો છે, મહારાજ જ છે મુક્તો, અને રોજ આ ત્રણ દિવસે નહીં પતે, સાંભળી લેજો, ત્રણ દિવસે નહીં પતે, અઢી દાડા આપણે આવી ગયા એટલે પતી જશે એમ ન માનશો, એની નેટ પ્રેક્ટિસ કરો, અને પ્રેક્ટિસની જરૂર અહીં નથી, ઘરે જ છે,
સ્થળ ઉપર જ જરૂર છે, જ્યાં ઊંધું મારતા હોય ત્યાં જ પ્રેક્ટિસની જરૂર છે. અહીં તો સમૂહ સૂત્રું બધું ઉતરે એવું છે, કારણ કે અહીં નથી કોઈની ઉપર તમે ગુસ્સો કરવાનો, મેળ પડવાનો નથી, અહીં તમને માન સન્માન મળવાનું, અહીં તો ધોકા જ લેવાય છે. એટલે અહીં કંઈ મેળ કંઈ કોઈ નથી, સ્ત્રીઓનો કોઈ પ્રસંગ નથી, કશું નહીં, એકદમ પ્રવાહનો જ ધોધ છે, પ્રવાહ જ છે, સમજ્યા, પાણીનો પ્રવાહ છે, કે હાથી જેવા આવે ને વચ્ચે તો એ ઉલાળી મારે. એટલે અહીં તો પ્રશ્ન ઉપસ્થિત થવાનો જ નથી. તમારું ઘર, તમારો ધંધો, તમારો વ્યવહાર એ તમારું પ્લેગ્રાઉન્ડ છે. એ પ્લેગ્રાઉન્ડ ઉપર તમે પ્રેક્ટિસ કરતા શીખો. રોજ બે કલાકની પ્રેક્ટિસ કરો, સવારમાં 6 થી 8 કે 5 થી 7 કે 7 થી 9, તમારી એઝ યુ લાઈક, તમને જે સેટિંગ થતો હોય, પણ સવારનો સમય પસંદ કરો. કારણ કે સવારનો સમય ક્રીમ પીરિયડ છે. એ દરમિયાન નક્કી કરો કે મારે મૌન મૌન કોઈની જોડે બોલવું નથી. ફોનની રિંગો કાઢી નાખો, ફોનનો પ્લગ જ કાઢી નાખો, મોબાઈલ બંધ, પેપર બંધ, બીજું ત્રીજું બોલવાનું બંધ. અરે ઘરમાં કોઈની જોડે વાત પણ, એ આણે આમ કર્યું, બાબલાનું શું કરવાનું છે, બેબલીનું શું કરવાનું છે, એ બધું બંધ. અત્યારે આપણું શું કરવાનું છે એની ચિંતા, સમજ્યા. ઘરના મનુષ્યો જોડે વાત કરવાની પણ બંધ. છોકરાને તૈયાર કરવાના હોય, એ તો જો કે તમારા માથે આવતું નથી, નિરાશ છે, સમજ્યા, પણ તોય તે બંધ. બને ત્યાં સુધી મૌન કેળવો, બને ત્યાં સુધી મૌન કેળવો. બસ એક જ વૃત્તિને અને મૌન કરીને શું કરવાનું, વૃત્તિને, વૃત્તિઓને, નોટ વૃત્તિ, વૃત્તિઓને મહારાજની મૂર્તિમાં સંલગ્ન કરી રાખો. દેહાધ્યાસનો પ્રલય કરતા જાઓ, મૂર્તિ રૂપે વર્તતા જાઓ, અને મૂર્તિ જોડે પૂજા કરાવો, મૂર્તિ જોડે સ્નાન કરાવો, મહારાજને જ વાંચતા કરો, મહારાજને જ પૂજા કરતા કરો, મહારાજને જ મહારાજ મહારાજના ભાલમાં તિલક કરી રહ્યા છે, મહારાજ જ મહારાજના ભાલમાં ચાંદલો કરી રહ્યા છે. હું તિલક ચાંદલો કરું છું એ ભાવને ટાળી નાખો. એ અવર ભાવ છે, એ અનુલોમપણું છે, પ્રતિલોમપણું નથી. મુક્તો મૂર્તિમાં રહીને ક્રિયા કરો, આના માટે થોડી એકાગ્રતા કરો. બહુ જ મોટું કામ કરવાનું છે મુક્તો. તમે પેપર લખવા બેસો, જ્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓ પેપર લખવા બેસે, એ 3 કલાક દરમિયાન શું શું કરે છે કહેશો? વાતો કરે કે ના કરે? આપણે પ્રશ્ન પૂછો, કોઈની જોડે બાજુવાળા જોડે વાતો થાય કે ના થાય? ચલો ઊંઘી જવાય કે ના ઊંઘી જવાય? એ વખતે આંખીઓ બંધ કરીને આમ આમ ચોકા ખવાય કે ના ખવાય? ચલો બીજા વિચારમાં ચડી જવાય કે ના ચડી જવાય? તો શું કરવાનું તારે? બધેથી વૃત્તિઓ ટાળીને બસ કોન્સન્ટ્રેટ કરી દો. એમ આ આપણો 2 કલાકનો સમય એટલે એક્ઝામિનેશન પીરિયડ, સમજી લો. આપણો રોજ પેપર લખો, રોજ પેપર લખો, એ 2 કલાક દરમિયાન રોજ પેપર લખો. પેપર લખો એટલે સમજ્યા ને, આખા વરનું ફળ, આખા વરની, એ બધું 3 કલાકમાં મળવાનું છે. એમ આખા દાડામાં જે કંઈ કર્યું છે ને બધાને ભૂલવાનો સમય, બધેથી નિવૃત્તિ લઈ લો, બધેથી નોખા પડી જાઓ. કોઈ એ વખતે કોઈ પત્ની નથી, કોઈ વ્યવહાર નથી, કોઈ ધંધો નથી, આખી જિંદગી ધંધો ધંધો ધંધો, નોકરી નોકરી નોકરી, બૈરા બૈરા, છોકરા છોકરા, ક્યાં સુધી કર્યા કરશું? મૂકતો પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો થોડી. થાય નહીં થાય? 2 દાડા 5 દાડા થશે હો. આપણને ક્યાં ભૂખ જ જાગે છે મુક્તો? ભૂખ જ ક્યાં જાગે છે? કરવું હોય તો બધું થાય. સ્વામી પણ સંજોગ એવા હોય છે ને, સારું ના થાય પણ એની ટાઈમ 2 કલાક દિવસમાં મહારાજ માટે સંલગ્ન થવા માટે કાઢો. શાંત થઈ જાઓ, આશા તૃષ્ણાઓને મૂકી દો, વિચારો બંધ કરી દો, કોન્સન્ટ્રેટ કરો આપણી વૃત્તિઓને, મહારાજમાં કોન્સન્ટ્રેટ કરો. ભક્તો કાંઈ બગડશે નહીં, ચિંતા ના કરશો. સુધારનારા ને બગાડનારા કોણ છે ભેલા? તમે સુધારી શકશો? મહારાજ છે. ભક્તો એ સુધારશે, ચિંતા ના કરશો, મહારાજ સંભાળી લેશે બધું. ઓય ઓય, હું ના આવું ને, હું ના આવું તો શું થાય, હું ના આવું શું થાય? અલ્યા તું જેથી મૂર્તિમાં જતો રહીશ, આમ અત્યારે લીધો છે ને તું નથી અમત, તો આમ લઈ લેશે, તું શું કરીશ? ચાલે કે ના ચાલે? મૂકતો આપણી બધી માન્યતાઓ છે, ખોટી ગ્રંથિઓ છે, આવ્યોય છે, આવ્યોય આવ્યોય આવ્યોય, સવારથી ઉઠ્યા ત્યારથી હાય 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 હાય, સમજ્યા, હાય હાય જ કરવાની આખી જિંદગી. અને એને પરિણામે તો હાય હાય આપણી મટતી નથી. આપણી હાય હાય હજુ નથી મટી, એનું શું કારણ છે? આ હાય હાયમાં જીવીએ છીએ એટલે. હાય હાય બંધ કરો, થોડું સ્થિર જીવન કરો, સ્થિર કરો, સંતોષી બનો.
થોડા સંતોષી બનો. આટલું લઈ લઉં ને આટલું ભેગું કરી લઉં ને આ જોઈ લઉં ને આ જોઈ લઉં ને આ લઈ લઉં ને આ કરી આવું ને આ કરી લઉં, આ બધું બંધ કરો મુક્તો. હવે આનો આગ્રહ જગાવો, થોડી ભૂખ જગાવો. કરોડો રૂપિયા હશે તોય તે કોઈને પૂરું મનાયું નથી અને કોઈને મનાવવાનું નથી. જે દી નહોતું તે દી એમ થતું હતું કે આટલું મળે એટલે શાંતિ રાખવી છે. શું હજુય શાંતિ છે? દીકરા દીકરીઓ નાના હતા ને તે દી એમ થતું હતું કે મોટા થશે ને પછી પરણાવી દઈએ ને પછી આપણે શાંતિથી ભગવાન ભજવા છે, હજુ ભજાય છે? કેમી આયુ ઓછી થશે? કરશો તો થશે મુક્તો, કરશો તો થશે. ધડાકો કરો, ધડાકો. ધડાકો એટલે સમજ્યા? એટમ બોમ્બનો નહીં, દારૂખાનાનો નહીં, સમજ્યા? એક વર્ષ પછી મારે બધું છોડી દેવું છે. નહીં થાય, નહીં છૂટે. જોજો, બીડીયું છે ને પીનારો હોય અને બીડી પીનારાને તમે આમ એ ધીમે ધીમે, હું સ્વામી ધીમે ધીમે મહિનામાં છોડી દઈશ, આશા રાખવાની જ નહીં, છૂટી શકે જ નહીં. એ તો ધડાકો કરે, ભટ્ટ દઈને મૂકી, ગાતથી મૂકી તો જ મેળ પડે, નહીં તો ના પડે. એમ આ પણ આવું છે હો સ્વામી, પણ બધું સેટિંગ કરવું પડે ને. એટલે આ કરવા ધારો, પહેલું તો કરવા ધારો, નક્કી કરી નાખો. મુક્તો, આપની હિંમત ના ચાલતી હોય તો હમણાંથી એક પ્રકરણ અમે ચાલુ કર્યું છે. ઘણા બેઠેલા એ મુક્તોને અમે સમય પિરિયડ આપવા માંડ્યો છે. કોઈને એક વર્ષનો, કોઈને બે વર્ષનો, કોઈને છ મહિનાના, કોઈને ત્રણ વર્ષના. તમે તાર આવો અમારી જોડે. જો ખરેખર તમારે મહારાજ માટે જીવન જીવવું હોય અને મૂર્તિના સુખના ખરેખર સુખિયા થવું હોય તો આ ભૂમિ ઉપર મહારાજનો સંકલ્પ બહુ પ્રબળ છે મુક્તો, બહુ પ્રબળ છે અને છૂટકો નથી કોઈને. તમે તાર આવો અમારી જોડે, અમે તમને થોડીક મુદતે આપશું, પણ એક તારીખ આપી દઈશું કે આ તારીખ પછી બસ બધું બંધ, અંત લાવી દો, ધી એન્ડ. હવે એક જ મૂર્તિ રૂપ જ થવું છે ને મૂર્તિ આકારે થવું છે, મૂર્તિ જ જોઈએ છીએ મુક્તો. ક્યાં સુધી હાઈવે કર્યા કરશો? છોકરાનું, છોકરાના છોકરાનું, બૈરાનું ક્યાં સુધી કરશો? હા, પાટો ગોઠાડો, આમાં પાટો ગોઠાડો. જોઉં છું આજે કેટલા હવે આવે છે. તમે તારે એક એક સેકન્ડમાં જ તમને ટાઈમ આપતો જઈશ. ત્રણ વર્ષ, પાંચ વર્ષ, અમારે કેટલાય ટાઈમ આપ્યા છે અને તારીખ નોંધાવી દઉં છું કે નોંધી લો. હું નોંધી લઉં છું, મારી જોડે લિસ્ટ થયું છે. તમને આગલા દિવસે ફોન આવી જશે, એક મહિના પહેલાં પહેલાં વોર્નિંગ આવશે કે મહિનો ખૂટે છે. ચેત્યા? સમેટ્યું? આગલે દિવસે ફોન આવશે, સમેટ્યું? કાલે આવી જવાનું છો? સાધુ નથી કરવાના, ચિંતા ના કરશો, પણ સાધુ જેવા એવા કરવા છે મુક્તો. થોડુંક સંતોષી જીવન જીવો. મારે તો મોબાઈલ વગર ના ચાલે, મારે તો આના વગર ના ચાલે, મારે તો આ જોઈએ છે. આ કેટલી તમને હોળી છે ખબર છે? આ જેટલા જેટલા મોબાઈલ લઈને આવ્યા છો ને, ખરેખર અમે અંતરથી રાજી નથી, અમને અંતરથી ગમ્યું નથી, અમને પસંદ નથી. કારણ કે શ્રીજી મહારાજને પસંદ નથી એટલે, સમજ્યા? આ કેટલું તમે તમારી પુષ્ટિ કરો છો. અહીંયા દૂધપાક બનાવીએ છીએ અને દૂધપાકમાં તમે પાછો છાણનો ફોદો લાઈન નાખી દો છો, સમજ્યા? વિચાર કરો મુક્તો. તમે પાછો વ્યવહારને નથી, અમે ન હંબારો, ન હંબારો, ન હંબારો. એટલે આ જ્યાં ભૂલવા માટે આવ્યા છીએ અને ત્યાંય હંબાર હંબાર કરશો તમે આ ક્ષેત્રમાં. તે આ કોઈ એક વ્યક્તિ ઉપર વાત નથી કરતો, જેની જેની જોડે મોબાઈલ લઈને આવ્યા છો એ બધા માટે છે, સમજ્યા? આ મહારાજની રુચિ નથી. અને જો બીજી વખત રાજી કરવા હોય તો આજે સંકલ્પ કરીને જજો, ગમે ત્યારે કોઈ પણ શિબિર હોય તો શિબિરમાં મહેરબાની કરીને મોબાઈલનો સંગ છોડીને આવો. એટલે આપણે આ બધું છોડવાનું છે, હાઈવોય છોડવાની છે, પોતાની અહંતા અને મમતાઓને છોડવાની છે, આપણા દેહાભિમાનના પોષણને અટકાવવાનું છે. એવા ભક્તો જોયા છે, બોલો, અમે જોયા છે. એક પ્રસંગ કયો તો ખબર છે, પૂનમના સમયમાં ક્યાંક એક હરિભક્ત, બે એક મહિના થયા હશે હું વાસના હતો, આઠ દિવસનું રોકાણ હતું ને એક હરિભક્તનો ફોન આવ્યો મને કે સ્વામી મને એક 10-15 મિનિટનો ટાઈમ જોઈએ છે આપો ને. એ હરિભગત આપણા 40% છે, 60% પરોક્ષના છે, 60% પરોક્ષના છે, 40% જ આપણા છે. ગુણબુદ્ધિ છે,
આત્મબુદ્ધિ નથી, આ શિબિરમાં ન હોય, આ શિબિરમાં નથી. એ હરિભક્ત આવ્યા પણ પૈસાદાર છે, કરોડપતિ છે, અબજોપતિ છે, કરોડપતિ નહીં, ઓછામાં ઓછો 1000 કરોડનો આસામી હશે. ભક્તો રોજનું 2-2 કરોડનું હો કરોડનું ટર્નઓવર કરનારો માણસ આવીને એમણે, હવે તમે બધા બીજું નહીં ઉંભરો, બીજું નહીં વિચારો, શું વિચારમાં ચડી જશો, કોણ હશે, તમે ખોળવા મંડી જશો. આ વાત કરે ને એટલે અમારા સંતોએ મંડી પડ્યા ને તમે મંડી પડ્યા. આ વાત સાચી છે ખોટી? બોલો, તમારો વિચારો ચાલુ થઈ ગયા, કોણ હશે? એટલે જે કરવાનું છે કરો. આપણી દ્રષ્ટિ જ આપણી દિશા જુદી છે, આપણી દિશા જુદી છે. એણે શું કર્યું એ જુઓ, કોણ હતું એ જોવાની શી જરૂર છે? આપણી દિશા કેવી ઊંધી છે કહો. પાછા વળ્યા? પાછા વળી ગયા? થોડેક આગળ ગયા તો પાછા વળી ગયા? જશો નહીં આગળ. હવે બિનજરૂરી એક સંકલ્પ નહીં કરવો, બિનજરૂરી દ્રષ્ટિ નહીં કરવી. હું તો આપને એક પ્રશ્ન પૂછું. હમણાં 2-4 દિવસ પહેલાં એક હરિભગત આવેલો, કિશોર આવેલો, અઠવાડિયું થયું હશે. મને કે સ્વામી મારે શું શું યાદ રાખવું જોઈએ અને શું શું ભૂલવું જોઈએ એટલું મને કહો ને. મેં કીધું ભલા માણસ તું મને આવો ક્યાં પ્રશ્ન પૂછે છે? હવે મારી જોડે જવાબ એક જ છે. અત્યારે એક છે, 30 વર્ષ પહેલાં એક જ હતો, 50 વર્ષ પછી જો મહારાજ રાખશે, 2-5 વર્ષ પછી એક જ હશે મુક્તો. અને આજ તમારો જવાબ થવો જોઈએ. વાત કરતાં કરતાં કીધું કે ભાઈ મૂર્તિ સિવાય બધું ભૂલવાનું છે, બિનજરૂરી કંઈ જ યાદ ન કરો. સાચી વાત કીધું કરું? આપણે સ્વામિનારાયણ ધામ વાસના કે કોઈ પણ સેન્ટરનો એક પણ ફોન નંબર યાદ રાખવાનો પ્રયાસ જીવનમાં મેં નથી કર્યો. એક પણ ફોન નંબર યાદ રાખવાનો પ્રયાસ જ નથી કર્યો, વિચાર જ નથી આવતો. એક પણ ગાડી, અત્યારે 25 ગાડીઓ છે પણ એકે ગાડીનો નંબર મને યાદ નથી, કે વિચાર કર્યો જ નથી, જોયું જ નથી ને નંબર ઉપર, વિચાર જ આવ્યો નથી ને, યાદ રાખવાનો પ્રયાસ જ કર્યો નથી ને. મને કે એવું કેમ, આપણો નંબર તો યાદ રાખવો જોઈએ ને. કીધું મને જરૂર લાગતી જ નથી. શું જરૂર છે? જોડી આપનારા જોડી આપે છે, નીચે કહીએ કે આ નંબર ખૂબ વાસના જોડી આપો, જોડી આપે છે. શું જરૂર? શું? અને કદાચ યાદ ન હોય તો ડાયરી ખોલવા માંડો ને, એટલો એટલી યાદ શક્તિનો દુર્વ્યય શા માટે કરવો? શું કરવા કરવો? એટલું યાદ ન રાખીએ વચનામૃત, એટલું યાદ ન રાખીએ કીર્તન, આપણી શક્તિઓનો દુર્વ્યય આપણે કેટલો બધો કરીએ છીએ જરા ખ્યાલ કરજો. ન ઓળખવાના હોય તો બધાને ઓળખવાના, જેને ઓળખવાના છે એને નહીં ઓળખવાના, જેને યાદ રાખવાના છે એને નહીં રાખવાના, જે યાદ રાખવાનું છે નહીં રાખવાનું. એક મિનિટ પણ આપણી ખોટી કેમ જાય? એક વાત પણ, એક શબ્દ પણ આપણો ખોટો કેમ જાય? એક વિચાર પણ આપણો બિનજરૂરી કેમ આગળ વધે? એટલા માટે કહું છું કે કોણ થશે એ વ્યક્તિ, એ વિચારવાનો પ્રયત્ન ન કરશો તમારી શક્તિનો દુરુપયોગ થાય છે. આ એક હિન્ટ્સ આપી છે, આ હિન્ટ્સ છે, આ દિશા છે. મહારાજમાં જેને જોડાવવું છે એના માટેની આ જરૂરિયાત છે, આટલી આવશ્યકતાઓ છે. જેની ખપ જ નથી, જેની જરૂર જ નથી, એને જાણવાનો પ્રયત્ન ન કરો, એને જોવાનો પ્રયત્ન ન કરો, એને યાદ રાખવાનો પ્રયત્ન ન કરો. સંયમી જીવન જીવો. મુક્તો હજુ આપણને ફરવાના ને હરવાના ને રખડવાના ને અભરખાઓ રહે છે. નકરા તમે નર્યા 12 રત્તિમાં ડૂબેલા છો. કાંકરિયા જોઈ આવું ને ઝૂ જોઈ આવું ને, એટલે આ ઝૂમાં જે છે એ તું છું. હું જોવાનું હતું એમાં, હજુ ઝૂ જોવાનું મન થાય છે. ઝૂ જોવાનું મન કોને થાય? બાપજી કહે છે ને ભૂત કોને વળગે? ભૂત જેવાને. એમ ઝૂ જોવાનું મન કોને થાય? ઝૂ જેવો હોય એને, સમજ્યા? ઝૂમાં જે છે ને એને જેવો હોય એને. શું જોવાનું હતું? તું જોઈ લે ને, એવો જ છું તું, સમજ્યા? આ તો જે ઝૂમાં જતા હોય એની વાત છે. હું દયાળુ રાજી રહેજો. તમે એવું ના મારી નાખ સ્વામી, તમે આમ કહો છો કે આ બધા મહારાજના મુક્તો છે અને તમે અમને આવું કહો છો,
અવરભાવ ને પરભાવ, એનું બેલેન્સ કરીએ છીએ. ખરેખર જોવાના અને જાણવાના અભરખા. આ સિટી જોવા જવું છે ને, આ સિટી જોવું છે. અરે તમને વિનંતી કરું, કોઈ ના ગમે તો એ કહું, સાચી વાત, ઘણા નહીં ગમે આમાં. હવે બહુ જોયું, બધું જોયું, હવે જોવાના છે એને આંખ બંધ કરીને જોવો, સ્થિર થાવ. હવે સ્થિર થઈને જેને જોવાના છે એને જુઓ બાપા, એ બધું કાર્ય છે. કારણમાં જોડાઓ, મૂર્તિમાં જોડાઓ. આ અંતરવૃત્તિ છે, આ અંતર્મુખી જીવન છે. જાત્રા કરવાની ઈચ્છાઓ પણ ભગવાનના ભક્તોને ન રહેવી જોઈએ, તો પછી એ કાશ્મીર જવાની ને, બેંગ્લોર જવાની ને, સમજ્યા, ઊટી જવાની ને, સમજ્યા, ક્યાં આમાં શું સત્સંગ ઉતર્યો, સમજ્યા. આ જોઈ આવું ને, તમે જુઓ વર્ષમાં અઠવાડિયું દિવાળી આવી નથી ને, પાંચ દાડા સાત દાડા ઉપડ્યા નથી. બધુંય ગમે છે, રૂપે રાચે, રંગે રાચે, રાચે તાન તમાસે, શ્રીજી સ્વરૂપમાં કાનવ રાચે, તપાસ તારી પોલ, આ તારી પોલ છે આમાં જ. બધુંય ગમે છે એને, આ નથી ગમતું. જે કરવાનું છે પાટો ગોઠતો જ નથી. અઠવાડિયું થાય, હેડો બધા ફરવા, શું તમે શું લઈ આવશો ત્યાં જઈને કહેશો. મોટા સંતોના સિદ્ધાંતો જુઓ, ઉત્તમા સહજાવૃત્તિ, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠ શાસ્ત્ર પઠનમ, અને તીર્થાટન અધમા ધમઃ. આ મોટાનો સિદ્ધાંત છે, અર્થ સમજાયો, ન સમજાયો તો સમજો. ઉત્તમા સહજાવૃત્તિ, ઉત્તમમાં ઉત્તમ શું, ધ્યાન કરો ને મૂર્તિ દેખાય, એને મધ્યમ કીધું છે, ઉત્તમ નથી કીધું. સહેજે સહેજે મહારાજે મને મૂર્ત મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, એ મૂર્તિમાં રાખ્યાનું અખંડ અનુસંધાન એ ઉત્તમમાં ઉત્તમ છે. મુક્ત ઉત્તમા સહજાવૃત્તિ, બસ આ આ કરો, આ સહજાવૃત્તિ રે. બસ મૂર્તિમાં જ છું, મહારાજ જ છે, આના જેવું બીજું કશું શ્રેષ્ઠ નથી. કરી કરીને કરવાનું આટલું છે. ઉત્તમ સહજાવૃત્તિ, મધ્યમાં ધ્યાન ધારણા. ધ્યાન કરવું, ધારણા કરવી, ધારવું, વિચારવું, મનન કરવું, ચિંતન કરવું, એનો નંબર બીજો આવ્યો છે. કારણ કે એટલી વાર સુધી આપણને હરખું રહેશે. આપણે જે કીધું કે બે કલાક હવારમાં મનન ચિંતન માટે વાપરો, અંતરવૃત્તિ માટે વાપરો, એ મધ્યમ છે હો. બે કલાક પછી તો પછી મનમાં ફાવે એમ કરવાનું ને, ના. બે કલાક જે તમે પ્રેક્ટિસ કરી છે એની પ્રેક્ટિસ દિવસ દરમિયાન પણ ચાલુ રાખો. ક્રિયા કરતાં કરતાં મહારાજ સેવા કરે છે, મહારાજ કામ કરે છે. લખે છે તો એ મહારાજ લખે છે, બોલે છે તો એ મહારાજ બોલે છે, બેઠા છે તો મહારાજ બેઠા છે. સેવા કરો છો, કંઈ કામ કરો છો, અરે કંઈક વાળતા હોય તો મહારાજ વાળે છે. જે કંઈ કરો, રોટલી કરતા હોય ઘરમાં, અરે કંઈક આપણે છોકરાને રમાડતા હોય, બસ મહારાજ, એમાંય મહારાજ જુઓ, રમાડનારા મહારાજ થાવ. મુક્તો આજ્ઞા વિરુદ્ધની ક્રિયા માટે નહીં, એ બાજુ ધ્યાન રાખજો. પછી ટીવી સામે જોઈને ટીવી જોવે તો કે મહારાજ જોવે છે, તમાકુનું માવા મસાલા ખાય તો મહારાજ ખાય છે, બીડીઓના ધુમાડા કાઢે તો મહારાજ કાઢે છે, એ નહીં હો, એ ભગત જ નથી, ભમરાળો છે. સમજ્યા? સર્વે મહારાજની આજ્ઞામાં રહીને બધી ક્રિયા કરો, અને જે ક્રિયા કરો એમાં મૂર્તિનું અનુસંધાન રાખો. એ સહજાવૃત્તિ છે, એ ઉત્તમ છે. ઉત્તમા સહજાવૃત્તિ, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠ શાસ્ત્ર પઠનમ. ઘણા એને વાંચવા જ કરવાની બહુ ટેવ હોય, શાસ્ત્રો જ વાંચ્યા કરે. મેં હમણાં ભક્ત ચિંતામણી પૂરી કરી, સત્સંગી જીવન ચાલે છે, સત્સંગી જીવન પૂરું કર્યું, ભૂષણ ચાલે છે, એ પૂરું કર્યું, હરિલામૃત ચાલે છે. ઘણા એને વાંચવાંચે જ કરે, પુસ્તકો જ વાંચવાંચ કરે, સારું છે, પણ કનિષ્ઠ છે. કારણ કે બહુ વાંચો ને એટલે બહુ ડાયો, બહુ ખાઈડાય. સમજ્યા? ઓલામાં આમ લખ્યું છે ને, ઓલામાં આમ લખ્યું છે ને, ઓલામાં આમ લખ્યું છે ને. મારા શાસ્ત્રો બધા સાચા, બધું સાચું, પણ આપણા માટે આપણને જે અંગે કરીને, જે શાસ્ત્રે કરીને, જે શબ્દે કરીને આપણા અંગની પુષ્ટિ થતી હોય એ જ વાંચો. અહીંયા કનિષ્ઠ શાસ્ત્ર પઠનમ,
શાસ્ત્રો બધા વાંચ વાંચ ન કરો, વાંચવા જેવા વચનામૃત છે, રહસ્યાત વચનામૃત, બાપાની વાતો, વૃંદાવનસ્વામીની વાતો, મુક્તો આપણું ઘનશ્યામ અંક, જે તે વાંચે અંતે કરવાનું છે. એક જ જ્યાંથી મૂર્તિનો માલ મળતો હોય આપણને એ વાંચો, કેસેટો એવી જ સાંભળો. જો પૂછવામાં આવે આપણી કેસેટો બીજા બધા ઉપયોગ બહુ કરતા હોય, નવી નવી બહાર પડે પણ આપણે એનો ઉપયોગ ન કરતા હોઈએ, મુક્તો સમય મળે તો એ કેસેટો સાંભળો. પ્રભુ મય જીવન જીવો, મહારાજ મય થઈને વર્તો, બહુ જરૂરી છે આ બધું. કનિષ્ઠ શાસ્ત્ર પઠનમ અને તીર્થાટન અધમા ધમઃ. તીર્થાટન અધમા ધમઃ, તીર્થમાં ફરવા જવું ને રખડવા જવું, તીર્થમાં આવી તેઓ એને અધમમાં અધમ કીધું, તો જ્યાં ત્યાં રખડવાનું શું કહેવાય? એના માટે શબ્દ નથી વાપર્યો, સમજી લેવાનું. કેમ તીર્થમાં જવું એ અધમમાં અધમ કેમ? મુક્તો બાપાશ્રીએ તો વાતોમાં લખ્યું કે પ્રસાદીની વસ્તુ એ પણ કાર્ય છે. પેલા ગુરુ જોડે પ્રસાદીના ચરણારવિંદ હતા અને તો પણ અંદર ઈયળ થઈને બેઠા. પ્રસાદીના ચરણારવિંદ હતા તો પણ જન્મ ધરવો પડ્યો. મહારાજની પ્રસાદીના ચરણારવિંદ હતા અને ચરણારવિંદમાં દેહ જીવ રહી ગયો, ચરણારવિંદમાં જીવ રહી ગયો. 24 જોડિયું ચરણારવિંદની હતી અને સાધુ કેટલા હતા? સાધુ 40 હતા. કેવી રીતે વેચવા? આ ચિંતામાં ચિંતામાં દેહ પડી ગયો, તે ચરણારવિંદમાં ઈયળ થયા. બોલો, મોક્ષ બગડી ગયો? પ્રસાદીની વસ્તુ પણ જન્મ ધરાવે. સાંભળજો, જેની પ્રસાદી છે એમાં જ જોડાઓ, એ જ મહારાજ, એમાં જોડાઓ. એ જન્મ નહીં ધરાવે, બાકી બધું કાર્ય જન્મ ધરાવે. સદગુરુ વૃંદાવન સ્વામીની વાતમાં એક વાત આવે છે, એક ચિતારો હતો, ચિતારો મૂર્તિઓ બનાવતો હતો. એણે જીવનમાં હજારો ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ બનાવી અને છતાંય મરીન ભૂત થયો. એટલે આ મૂર્તિ બનાવે, ત્યાં મૂર્તિ બનાવાય ક્યારે? મુખારવિંદ બનાવતી વખતે કેટલી એકાગ્રતા કરવી પડે, મૂર્તિ સાથે કેટલી એકાગ્રતા કરવી પડે, ત્યારે મૂર્તિ બને હો, પણ તોય ભૂત થયો. એટલે મૂર્તિ આટલી બધી ધારતો હશે ને ભૂત થાય, સમજ્યા? એ ભૂત થાય, મૂર્તિ ધારે એ ભૂત થાય, તો આપણે મૂર્તિ ધરાય જ નહીં. સારું, ધારીએ ને ભૂત થવાતું હોય તો, પણ એ મૂર્તિ ધારતો હતો એનો ઈશક જુદો હતો. શું ઈશક હતો? પૈસા કમાવાનો, મૂર્તિમાં જોડાવાનો નહીં. મૂર્તિમાં જોડાય તો એના અંદર રહેલા ભૂત ભાગી જાય. એની ક્યાં વાત કરો છો? મહી જેટલા ભૂત છે ને બધા ભાગી જાય. એટલે મૂર્તિમાં જોડાવાનો આગ્રહ રાખો મુક્તો. મહારાજે તો સ્વામીની વાતોમાં વાત આવે છે, સ્વામી કે તમને કલકત્તા કેટલાય જોયેલું છે, કલકત્તામાંથી જરા આંગળી ઊંચી કરજો, કલકત્તા જોયું હોય એટલા. ચલો, તમને કલકત્તા દેખાય સપનામાં? આમ તો ના દેખાય, આંખી બંધ કરો તો ના દેખાય, પણ સપનામાં દેખાય. એમને કોક દાડો દેખાયો, કારણ કે જોયું છે ને એટલે દેખાય, ના જ જોયું હોય તો દેખાય. હવે આ સારું છે ખોટું છે? એટલે આ નકામો કચરો શું કરવા અંદર ઘાલો છો? સમજા? મહારાજ ગાલો, મહારાજ મૂર્તિ મૂર્તિ મૂર્તિ. મુક્તો, અડધો કલાક ઈચ્છા થાય તો મહારાજની સામે બેસીને મૂર્તિમાં જોડાઓ, કીર્તન બોલતા જાઓ, મૂર્તિના ને મૂર્તિમાં જોડાઓ. બીજી વસ્તુ મુક્તો, જીવનમાં સાદય જોશે. જેને મૂર્તિમાં જોડાવું હશે એને રંગરાગી જીવન નહીં ચાલે, ભોગવિલાસી જીવન નહીં ચાલે, સાદય જોશે. આ પણ અંતર્મુખી જીવનનો એક ભાગ છે. મુક્તો, જ્યાં ત્યાં ફરવું ને રખડવું એ તો ન જ જોઈએ. ઘણાને લગ્નમાં જવાના અભરખા બહુ હોય, બહુ હોય, હવાદ હોય અને બહુ હોય. ઘણા એટલે ક્યાંના મુક્તોની વાત કરું છું, બારનાની નહીં હો, અહીં બેઠેલામાંથી ઘણાને લગ્નમાં જવાનું બહુ હવાદ હોય. કંકોત્રી આવી નથી કે પહેલું બીડું ઝીડપી લે, સમજ્યા? હું જઈ આવું. ઘણાને બહુ હવાદ હોય લગ્નમાં જવાનું, સમજ્યા? તમને ખબર છે મોટા સંતોના અભિપ્રાયો? ગોપાળાનંદ સ્વામી એમ કહે છે વાતોમાં કે તમે 6 મહિના સુધી મોટા સદગુરુ સંતનો સમાગમ કરો 6 મહિના સુધી, અને એક વખત જો લગ્નમાં જઈ આવો એટલે તમારું 6 મહિનાનું સાફ, 6 મહિનાનો સત્સંગ સાફ. કહો, એક વખત લગ્નમાં જઈ આવો તો આવું કેમ કીધું હશે સ્વામીએ? કેમ કીધું? ખોટું નથી લાગતું આ? ખોટું નથી સ્વામીએ ગપ્પું નથી માર્યું લાગતું?
સાચું લાગે છે? તમને પૂછું છું, કેટલાને સાચું લાગે છે? ખાલી મને હારું લગાડવાના બોલતા હો, હા સાચું છે. આજના લગ્નમાં, આજના લગ્ન પ્રસંગો કેવળ રજોગુણી વૈભવ અને રજોગુણી પહેરવેશ ને વજોગુણી વાજા ને રજોગુણી, તમે જોવો તો મ્યુઝિક ને રજોગુણી, બધું રજોગુણી, શબ્દો રજોગુણી. ભગવાનના ભક્તને જો જ મૂર્તિમાં જોડાવવું હોય ને મૂર્તિનું સુખ જોતું હોય તો મહેરબાની કરીને લગ્ન પ્રસંગને ટાળવાનો પ્રયત્ન કરજો, ટાળવાનો પ્રયત્ન કરવો. આગળ પાછળ જઈને ચાંદલો કર્યા હોય, વ્યવહાર કર્યા હોય તો કરવાની છૂટ ના નથી. તમે વ્યવહારમાં છો, તમારે કરવું પડે તો કરી આવજો. તમે તાર હો કરતા હોય તો એક ખોન એક કરજો, એક અમારા વતી કરજો, સમજ્યા? પણ મહેરબાની કરીને આ ધંધો આગળ જઈને પાછળ જઈને વાયલા મોડા જઈને કરી આવો, જવું પડે તો અહીંથી હાજરી આપીને આપે, ચાલતું હોય ને તો હાજરી આપીને આવતારો. ખોટું બોલવું પડે ને એક વખત કે મને બહુ ઠીક નથી, ઘણા અમારી આગળ ખોટું બોલે છે, કેમ નતો આવ્યો સ્વામી? તાવ આવ્યો તો એટલે શિબિરમાં ના આવવાનું. આ ખોટું ના બોલે, કેટલા નમૂના છે અહીં બેઠેલા હો, હા? તો અહીંયા ખોટું બોલવાનું શું વાંધો છે તમને? અમારી આગળ વાંધો નથી તમને, તો તમને નેટ પ્રેક્ટિસ છે, સમજ્યા? તો અહીંયા તમે તાર ખોટું બોલો ને કે મને ઠીક નથી, તું નહીં આવું, ફોન કરીને તમે તાર સમજાવી દો, પટાવી દો. જો હિંમત ના હોય એવી શુરવીરતાથી કહેવાની તો એવું કરો. પણ મહેરબાની કરીને લગ્ન પ્રસંગોમાં ચોજાળા થઈને ભૂરાટા થઈ અને ભાગશો નહીં ને રખડશો નહીં, નહીંતર અંદર કચરો જ ભરાશે, કચરો જ. પછી ભગવાનમાં, ધ્યાનમાં, ભજનમાં પાટો નહીં ગોઠે. આ નથી ગોઠતો એનું શું કારણ છે? આ ડોળિયા થઈ ગયા છે આપણે. ડોળિયા આપણને બહુ ગમે, ડોહો હોય ને 80 વર્ષનો ડોહો, તો એ કે મારા દીકરાના, ચોથી પેઢીના દીકરાના લગ્ન છે, મારે તો જવું જ પડે. કે અરે તારો ભલો થાય, બધાએ ભા કે ને ભા, એટલે આ ભા અમે કહીએ બાપા, સમજ્યા? સંતો જોડે ભા કેવડાવું, કંઈ કરતા હોય તે રહેતા હોય તો મા બેટો ના ટકે, લ્યો સમજ્યા? મરતા જીવતા એક વખત જઈ આવીએ ને, હજે આજ સુધી નથી ગયો હજુ, સમજ્યા? મહેરબાની કરીને અભરખા ન રાખશો લગ્નના પ્રસંગના, ક્યાંક એવા વ્યવહારમાં ભય હોય, કોઈનામાં સત્સંગ ઓછો હોય, હવા દિયો હોય, એને કાઢો, એને કાઢો. બાપા તું જઈ જા, મોટો ભાગ કરીને એ ખુશ થશે અને મહારાજે ખુશ થશે, તમારો ભય ખુશ થશે અને મહારાજે ખુશ થશે, સમજ્યા? એમાં વાંધો શું, નુકસાન ક્યાં આવ્યું કહો જોઈ, સમજ્યા? જેને હવા દો એને કાઢો ને, સમજ્યા? પણ તમે માથેથી કાઢો, ભગવાનના ભક્તને ના ચાલે. અને બીજી વાત, તમારા ઘેર પણ લગ્ન પ્રસંગ રાખો, કરવો પડે. તમે સ્વામી અમારા ઘેર લગ્ન તો ના કરવા, અહીંયા જતું રહેવું, ના રહેવું હાજર, એમાંય જતું રહેવું. સાદયથી કરો, મુક્તો તોફા ન કરો. અમારી વિનંતી છે, બહુ મોટા તોફા ન કરો, બહાર દેખાડો કરવાનો, મોટા ભા થવાનો, મથો મથામણ ન કરો. સમાજ તો આખો વાદો વાદથી મરી જાય છે, અનુકરણથી મરી જાય છે, એ અનુકરણ ન કરો. સાદું જીવનને સાદા લગ્ન જીવી શીખો. હવે ખોટા ખર્ચા કરીને તમને જ ભારે પડશે, તમારા વાળે પારકા થઈ જશે, સમજ્યા? આ ઘણા બિચારાને તમે જુઓ ને, તમતાર તમે કોર્ટમાં પતાવી આવો તો અમે તો બહુ રાજી થઈએ, સમજ્યા? તમે 5 જણ જઈને પતાવી આવો ને અમે બહુ ખુશ થઈએ, 25-50 જણનું નાનકડું પતાવી દો ને અમે બહુ ખુશ થઈએ. મુક્તો સાદયથી કરો, શું કરવા તોફા કરો ને શું કરવા રજોગુણી, ચારે બાજુ ચોજાળી થઈ જાય દ્રષ્ટિઓ, ફાટી જાય દ્રષ્ટિઓ, કાનની વૃત્તિ ફાટી જાય, આંખની વૃત્તિઓ ફાટી જાય, આપણું ઇન્દ્રિય અંતકરણ બહેકી જાય. એમ શા માટે તમે બહેકાવો છો અને શા માટે તમે તમારા હગાવાલાનું બહેકાવો છો, તમારું ને બધાનું બગાડો છો? જીવન આપણું સાદું જીવન જીવો. કપડામાં આવી તે તમે કપડાં પહેરો તો મહેરબાની કરીને સ્પ્રે ને ગંદાતું છાંટવાનું ને આ બધું ન કરો, સત્સંગીને ન શોભે. ઠાઠમાં તમે ફરતા હોય, સફારા ને બફારા પહેરી પહેરીને તમે જુઓ ને, ઘઈડા થાય તો તમે સફારી ના મૂકે હો, આમ તમે જુઓ શૂટ બૂટ પહેરીને ફરતા હોય. મૂકતો આ બધું સત્સંગીને, સારા સત્સંગીને ન શોભે. સ્વામી પણ અમારે પ્રતિભા, અમારે સંસારમાં રહ્યા એટલે પ્રતિભાશાળી અમારું જીવન જોઈએ. અરે પ્રતિભા તમારી અંદરથી ખીલાવો ને, તમારી અંદરની પ્રતિભા ખીલાવો, બહારથી બનાવેલી બનાવટી પ્રતિભા છે. મૂકતો પ્રતિભા અંદરથી ખીલે છે, બહારથી ખીલવાની જ વસ્તુ નથી. એ તમારો ખોટો વહેમ છે. આજે વિવેકાનંદ સ્વામીને આખી દુનિયા, પરોક્ષની દુનિયા આખી ઓળખે છે, જગત આખું ઓળખે છે. એમની પ્રતિભા એમના કપડાથી હતી,
ગાંધીજીની પ્રતિભા આકડે આખા કપડાથી હતી. આખા ભારતના લાખો લોકો એની વાંય વાંય ફરતા હતા. અને સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે કર્યો ત્યારે એમની પાછળ હજારો કિશોરો ગાંડા થઈ ગયા હતા, ઘેલું લાગ્યું હતું એમની પાછળ. એ શું એમના કપડાની પ્રતિભા હતી? અંદર સત્યનો રણકાર હતો, વાસ્તવિકતા હતી, એનું એ જીવન હતું. મુક્તો અંદરથી વાસ્તવિકતા કેળવો, પ્રભુની પ્રતિભાથી પ્રતિભા સંપન્ન બનો. અંદર મહારાજને મૂકી દો, મૂર્તિને મૂકી દો, જો તમારી કેવી પ્રતિભા અને કેવો રજમો તમારો પડે છે. તમારાથી આખી દુનિયા દબાશે, તમે કોઈથી નહીં દબાવો. એ પ્રતિભા પ્રભુની પ્રતિભા છે, એ પ્રતિભા કેળવો અને એ મૂર્તિથી થશે. મુક્તો બોલવાનું સારું આવડી ગયું એનાથી એ પ્રતિભા નથી. આપણે ગોખીને બોલી ગયા એ પ્રતિભા નથી. આપણને ગોખણ્યું જ્ઞાન એ પ્રતિભા નથી. કપડા એ તમારી પ્રતિભા નથી. આપણો ઠાઠ એ પ્રતિભા નથી. આવી મોટેપમાં ખેંચાઈ ન જાઓ. જગતના જીવમાં આપણામાં ફેર શું? આ મહારાજમાં જેને જોડાવવું હોય, કારણ કે એ પ્રતિભા ઊભી કરવા માટે કેટલો ખર્ચો થાય છે, કેટલું તમારે સહન કરવું પડશે, કેટલું ભેગું કરવું પડશે. જેમ જરૂરિયાત વધશે એમ એમ તમારી મહેનત પણ વધશે. શું કરવા આવું ઊભું કરો છો? કોકના તમે વાદ જ કોને લો છો? વાદ લેવાને ભગવાનના એવા મુક્તનો, એવા જેનો આપણો રસ્તો જ આખો જુદો છે, એનો વાદ શું કરવા કરો છો? મુક્તો માટે આ બધામાં સાદાઈ કેળવજો. વાળ ગઈકાલે સહેજ કહ્યું તું, હિંટ સાફીથી ફરી કહું છું. મુક્તો વાળ આવડા 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 ઝીણા ઝીણા રાખો, સમજ્યા? કાંચકાની જરૂરત ના પડે. કાંચકોય ના જોઈએ ને, તેલે ના જોઈએ ને, અરીસોય ના જોઈએ ને. અરીસા મોઢું જોઈએ ને, આપણું નકામું દેહાભિમાન વધુ દ્રઢ થાય. એના કરતાં વાળે ઝીણા ઝીણા રાખો ને. શું વાંધો છે? શું વાંધો આવે છે? તમે જોજો, કોઈ કાઢી મુકત કહેજો. તમને કોઈ કાઢી મૂકે ક્યાંક જાઓ તો કહેજો કે તમે ચમ ટૂંકા વાળ લઈને આવ્યા છો. અમે બધા વગર વાળે જઈએ છીએ તો કોઈ કાઢી નથી મૂકતું. ઉપરથી આવો આવો સ્વામી 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 કરે છે, તમને કોઈ કાઢી નહીં મૂકે. જુઓ જ ખરા, પણ શું કરવા? જંટિયામાંથી હેત કાઢો ને. ભગવાનના ભક્તને મહારાજને ન ગમે એ આપણે ન જોઈએ. મૂકતો આ બધું તમને કડક લાગતું હશે, પરંતુ આપણે વિષયી જીવ નથી, આપણે ભગવાનના ભક્ત છીએ. જે આવા હવાદિયા હોય આની ઉપરથી, જરા આ વાત ઉપરથી હવાદિયા લોકો, આવા હવાદિયા, વાળના હવાદિયા. એટલે આ તમે કલ્પના તો કરો, તમને એક માથાના વાળમાંથી હેત નથી મળતું. હેત છે, પ્રેમ છે, વાળ છે, વાળ વાળ પ્રત્યે. એક વાળમાંથી હેત નથી ટળતું તો તમને ભગવાનમાં હેત થશે કેવી રીતે? અંદરથી સ્ત્રીઓમાંથી ને સ્ત્રીમાંથી ને અન્ય હજારો પદાર્થમાંથી તમારું હેત ટળશે કેવી રીતે? કલ્પના કરો, અંદર કેટલો કચરો ફેર્યો છે. આ બહારના રંગરાગે શું છે ખબર છે? આ બહારના રંગરાગે શું છે? અંદર રહેલી વાસનાઓ અને કામનાઓનું પ્રતિબિંબ છે. આ બહારના રૂપ રંગ જેને બહાર શણગારવાનું મન કોને થાય છે? મય જેને ગંદકી છે ને એને બહાર શણગારવાનું મન થાય છે. આ તમે ફલિત થઈ જાય છે. મુક્તો દુનિયા આખી રાજી થશે, તમે રાજી થશો, પણ તમારો બાપ રાજી નહીં થાય. આપણો બાપ રાજી નથી થતો એનું શું? આપણી દ્રષ્ટિ ત્યાં કરો કે મહારાજને રાજી કરવા છે. સમજાય છે? મુક્તો આ કુટેવ હોય કોઈ નામાં તો કાઢજો. બસ આપણું જીવન બહુ જ સાદું, સંતોષી, અંતરવૃત્તિવાળું હોવું જોઈએ. મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે દયાળુ આપ ખૂબ દયા કરજો. આ બધી વાતોને ખાસ આપણે દ્રઢ કરજો જીવનમાં. તમે કહેશો કે સ્વામી આ તો મારું બેટું બહુ કડક પડે છે. કડક એટલા માટે પડે છે મુક્તો કે હજુ પ્રભુના ગમતામાં જીવન જીવવું છે, એ નક્કી જીવસત્તા એ થયું નથી. એટલે નહીંતર બાકી કશું કડક નથી, કાંઈ અઘરું નથી. મહારાજને રાજી કરવા છે એને કાંઈ જ અઘરું નથી. બસ એક ધણીને રાજી કરવા છે. સંસારમાં રહેવું છે રાજી કરીને, કરોડોના ધંધા કરવા છે એને રાજી કરીને, બાકી જગતના જીવ થઈને જઈને કંઈ કરવું નથી. એટલો સંકલ્પ રાખજો એવી સૌને વિનંતી સાથે સર્વેને જય સ્વામિનારાયણ. શું કહેવું છે? કયું કયું એમ? એક વાત રહી ગઈ, બેઠીએ બેઠીએ, ચલો પૂરી કરેંગે. બસ એક હરિભગતનો ફોન આવ્યો, સ્વામી મારે 10 મિનિટ મળવું છે જ ને, જરા મને 10-15 મિનિટનો સમય આપો. કરોડપતિ પોતે, કરોડપતિ નહીં, કરોડોપતિ. આપણી જાતે તમે જેમ અત્યારે જોડાયા છો એવા નહીં, ગુણબુદ્ધિવાળા, પણ એને અંતરમાં ભાવ બહુ. પરોક્ષના સંતોનો પણ સમાગમ કરે, સાત્વિક, બહુ સાત્વિક. બહાર પરોક્ષના તીર્થોમાં જઈને 2-2 મહિના 3-3 મહિના પસાર કરે,
મૂકતો. આવી વ્યક્તિ આવીને કે સ્વામી એક રજા લેવા, અરે એક આજ્ઞા લેવા માટે આવ્યો છે, એક આજ્ઞા લેવા માટે આવ્યો છે. કે શું આજ્ઞા લેવી છે? એ વાત કરે કે સ્વામી હું ઘેરથી સવારમાં ઘરના મનુષ્ય જોડે, મારા દીકરાઓ જોડે હું મિટિંગ કરીને આવ્યો છું, હવે મારે તમારી સલાહ નથી લેવી, આજ્ઞા લેવી છે. મેં કહ્યું શું આજ્ઞા લેવી છે? મને કે સ્વામી મારે આ ઓક્ટોબર મહિનામાં કે સપ્ટેમ્બર કીધો, બહુ એક્ઝેક્ટ યાદ નથી, પણ 9મા કે 10મા મહિનામાં સ્વામી મને 50 વર્ષ પૂરા થાય છે. સ્વામી હું બહુ મારા સમાજની અંદર બહુ ચોજાળો થઈને બહુ ફર્યો છું, હું વર્ષોથી મારા સમાજમાં પ્રમુખ છું, લોકો મને મારી આખી જિંદગી વાહવા જ કરી છે, પણ સ્વામી ગઈ પૂનમે હું તમારી સભામાં હાજર હતો અને પૂનમની સભામાં એક શબ્દ મેં સાંભળ્યો હતો, એણે મને બહુ અસર કરી નાખી. સ્વામી મેં કહ્યું શું શબ્દ? એ કે સ્વામી તમે એક શબ્દ બોલ્યા હતા, મેં એ વખતે લખી લીધું કાગળિયામાંથી, કાગળિયું ખિસ્સામાંથી કાઢીને મેં મારા રૂમની અંદર એને મોટા અક્ષરે લખીને ચોડી દીધું છે, મને બહુ શબ્દ અસર કરી ગયો કે સંસારમાં રહો તો પહેરેલા કપડાની પેઠે રહેતા શીખો, જેમ પહેરેલું કપડું એક જ મિનિટમાં શરીર ઉપરથી ઉતારી શકાય છે અને ખીંટીએ વળગાડી શકાય છે, એને વાર ન લાગે, એમ વ્યવહારને એવી રીતે વ્યવહારમાં જોડાવો કે એક જ મિનિટમાં વ્યવહારને પડખે મૂકી દેવો હોય ત્યારે મૂકી દઈ શકાય. ધ્યાન કરવા બેસો, વ્યવહારને બાજુમાં પડખે મૂકી દો. પૂજા કરવા બેસો, વ્યવહારને પડખે મૂકી દો. કપડું ઉતારીને મૂકી દે અને મૂકી દો. સ્વામી આ વાત મેં લખી લીધી. સ્વામી મને ત્યારથી એક વાતનો અહેસાસ થયા કરે છે કે મેં 50 વર્ષ સુધી કરોડો રૂપિયા કમાયો, દીકરાના ઘર કરી આવ્યા, દીકરાની પેઢીઓ કરી આવી, મારે પાછળની જિંદગી હવે મહારાજ માટે જીવવી જોઈએ, ભગવાન માટે જીવવી જોઈએ. સ્વામી 3 ઓલ્ટરનેટ છે મારી પાસે, 3 વિકલ્પ છે. હું હજુ ધંધો, મારી 50 વર્ષની ઉંમર છે, ધંધો વધારું તો હજુ હું 2-3 ગણો કરી શકું એમ છું, એક વિકલ્પ. બીજો વિકલ્પ, ધંધો હું ઓછો અથવા તો જેટલો છે એટલો રાખી શકું એમ છું. અને ત્રીજો, સ્વામી મને એક વિચાર આવે છે કે હું 51માં પ્રવેશ કરીશ, હું 1માં પ્રવેશ કરીશ. 51, 52, 53, 54, 55 હું 1માં પ્રવેશ કરી રહ્યો છું. સ્વામી મારે ક્યાં સુધી હાઈવે કરવાની, ક્યાં સુધી હાઈવે કરવાની, હું ક્યાં સુધી, મારે કોઈ દિવસ અંત નથી આવવાનો, કરોડો છે તો અંત નથી આવવાનો. સ્વામી અત્યારે હું સવારના 10 વાગે જઉં છું, આજના 6 વાગ્યા સુધી પેઢી ઉપર બેસી રહ્યો છું, સ્વામી એનો અંત કેદી આવશે? હું ત્રીજો વિકલ્પ એ વિચારીને આવ્યો છું કે બસ મારે મારો ધંધો સમેટી લેવો છે અથવા મારે છોકરાઓને સુપ્રત કરી દેવો છે, મારે મારું જીવન વાઇન્ડ અપ કરી દેવું છે. અને સ્વામી એ સંકલ્પ એવો મજબૂત છે, તમે તો મને કહો કે 3માંથી મારે શું કરવું, સ્વામી મને આજ્ઞા આપો. આ શબ્દ છે એમના, મને આજ્ઞા આપો, મારે શું કરવું? સ્વામી મને જે આજ્ઞા આપશો એ હું ઘેર કહીને આવ્યો છું કે સ્વામી મને જે કહે હું કરવાનો જ છું. તમે બધા એની સાથે તૈયાર થશો ને, વિરોધ નહીં કરો ને, તો હું જઉં સ્વામી પાસે આજ્ઞા લેવા. સ્વામી બધાની રજા લઈને આવ્યો છું, બધાએ કહ્યું છે તમે જે નક્કી થાય એ અમને માન છે. સ્વામી આપ મને આજ્ઞા આપો કે તમારે ધંધો બંધ કરી દેવાનો, સંપૂર્ણ તમારા પૂરતો બંધ કરી દેવાનો, એટલે દીકરાને સોંપી દો, સમેટી લો, જે કરવું એ કરો, પણ તમે પ્રભુમય જીવન જીવો. તો સ્વામી હું મારા જન્મદિવસ નિમિત્તે, મારા દીકરાઓ એવું કહે છે કે ધામધૂમથી તમારો 50 વર્ષનો પેલો રજત જયંતિ કે ને શું કહે ને, એ સુવર્ણ ઉત્સવ ઉજવવો છે, તો અમે સ્વામી એ દિવસે મારી હું મના કરી શકું એમ નથી, મારી ઈચ્છા નથી, પણ છોકરાનો ફોર્સ છે કે મારે કરવું છે, તો હું એ દિવસે સમાજને ભેગો કરીને, સગા સંબંધીઓને ભેગા કરીને કહી દેવા માગું છું કે હવેથી હું નિવૃત્તિ લઈ રહ્યો છું સંસારમાંથી, વ્યવહારમાંથી. હવે હું ક્યાંય લગ્નમાં, કોઈ પ્રસંગમાં, કોઈ સંબંધીના ઘેર, મહેમાન ગતિએ પણ હું જીવનમાં જવાનો નથી. હું પ્રસંગમાં કોઈ દિવસ કોઈ લાભ હું મારો સમય ગુજારવાનો નથી. હવે હું અને મારો ભગવાન અમે બે જ રહેવા માગીએ છીએ, હવે મારે કશું જ કરવું નથી. સ્વામી હું એ જાહેર કરી દેવા માગું છું, મને આજ્ઞા કરો, એટલી વાર છે, મને આજ્ઞા કરો. મુક્તો
આપ જેમ કહો એમ હું કરીશ. તો આપ કલ્પના કરી શકશો કે અમારા હિયામાં કેટલો બધો આનંદ હશે એ વખતે. ભલે આનંદ એ વાતનો હતો, ભલે સ્વામિનારાયણનો સર્વોપરી સ્વામિનારાયણ ઈષ્ટદેવનો આપણો ઈષ્ટદેવનો દીકરો નથી થયો હજુ, છતાંય મહાપ્રભુને અંતરથી પ્રાર્થના થઈ ગઈ, મહારાજ આવા સત્વગુણી ભક્તો એને તમારા કરી રાખજો. એક તત્વ ખૂટે છે, તમારા નથી થયા, એને તમારા કરજો, તમે ખૂબ રાજી થશો મહારાજ. સત્વગુણી છે, કેવી અંતરવૃત્તિવાળું જીવન કહેવાય. એક સેકન્ડમાં આટલો કરોડોનો વેપારને બાજુમાં મૂકીને પ્રભુ અર્થે જીવન જીવવાનો કોલ આપતા લેતા હોય એ કેવી વસ્તુ કહેવાય મુક્તો. કેટલી એક સાહજિકતા કહેવાય, કેવી અંતરવૃત્તિ કહેવાય, કેવું એ નિર્દોષ જીવન કહેવાય. એમણે મને એક બીજી વાત કરી, મને કે સ્વામી હું વર્ષમાં બબે ત્રણ ત્રણ મહિના પરોક્ષના સ્થાનોમાં જઈને રહું છું, પરંતુ સ્વામી મેં કદી પણ હું ફોન લઈને નથી જતો. આપણે વાત અહીંથી નીકળી હતી ને, ફોન લઈને હું નથી જતો સ્વામી. બે મહિના ત્રણ મહિના હું જઉં, ફોન ઘેર મૂકીને જવાનું, છોકરાઓને કહી દેવાનું કે કરોડોનો લાભ થાય તોય ભલે, નુકસાન થાય તોય ભલે, મને તમારે જણાવવાનું નહીં, ઇન્ફોર્મ કરવાનું નહીં, મને ડિસ્ટર્બ કરવાનું નહીં, મને કહેવાનું નહીં. હું તમને આવીને કંઈ નહીં કહું કે મને કેમ ન કીધું, મારો કોન્ટેક્ટ કરવાનો જ નહીં. તમારો બાપ પ્રભુના ધામમાં પહોંચી ગયો છે એવું માની લેજો. આપને આવું પાત્ર ગમે, અંદર તમને આ પાત્ર પ્રત્યે લાગણી થાય છે, હેત થાય છે, આ પાત્ર પ્રત્યે ટાઢું થાય છે, એપ્રિશિએટ થાવ છો આ પાત્રથી? મુક્તો, આપણે આપણા જીવનમાં આ બધું ન કરી શકીએ? આપણે બે દિવસે ફોન નથી મૂકીને આવી શકતા. પેલો બે ત્રણ મહિના કહે છે કે હું ફોન મૂકીને જઉં છું, કોઈ કોન્ટેક્ટ નથી કરતો. તમે બે ત્રણ દિવસ ફોન ન મૂકી શકો? તમે પૂજામાં ફોન કેવી રીતે મૂકતા હશો? તમે ધ્યાન ભજનમાં ફોન કેવી રીતે મૂકતા હશો? તમે કથા વખતે ફોન કેવી રીતે મૂકતા હશો? આટલી બધી હાઈ હોય, આટલા બધું તમે ફોનને ઇમ્પોર્ટન્સ આપી દીધું, આટલું બધું વ્યવહારને ઇમ્પોર્ટન્સ આપી દીધું, આટલું બધું ધંધાને ઇમ્પોર્ટન્સ આપી દીધું, ભગવાનથી પણ અધિક. મુક્તો, કોઈ મનુષ્ય ભાવ લાવશો નહીં, આ બધા મુક્તો છે, સમજ્યા? પણ આપણું જીવન કેવું હોવું જોઈએ, આનું નામ દિવ્ય જીવન. આ દિવ્ય જીવનની વાતો છે મુક્તો, આ બોલવાની વાતો નથી. જીવો, દિવ્ય જીવન જીવો, મહારાજ રાજી થશે. મહારાજને ખૂબ પ્રાર્થના, દયાળુ અમને પણ બધાને આવા કરો એવી પ્રાર્થના સાથે, બધા ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધજો, જે કંઈ કસરો એને કાઢજો એવી વિનંતી સાથે. સર્વે મુક્તો, જય સ્વામિનારાયણ.